આજે સમગ્ર ભારતભરમાં ક્રાંતિકારી વીર બિરસા મુંડાની જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી, જેમાં આજે ડીસા ખાતે એકલવ્ય યુવા સંગઠન દ્વારા ડીસા હિન્દુ ધર્મશાળા ખાતે વીર બિરસા મુંડાની જન્મજયંતિની કેક કાપીને ઉજવણી કરવામાં આવી હતી. જ્યારે વીર ક્રાંતિકારી બિરસા મુંડાની વાત કરવામાં આવે તો આદિવાસી સમાજના ક્રાંતિકારી એવા બિરસા મુંડાનો જન્મ 15 નવેમ્બર 1875ના ઝારખંડ રાજ્યમાં આવેલી રાંચી શહેર નજીકના ઉલીહાત ગામમાં સુગના મુંડા અને કર્મી હાતુને ત્યાં થયો હતો. સાલગા ગામમાં પ્રાથમિક શિક્ષણ પૂરું કર્યા પછી તેઓ ચાઈબાસા ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં અભ્યાસ માટે આવ્યા. એમનું મન હંમેશા પોતાના સમાજની બ્રિટિશ શાસકો દ્વારા કરવામાં આવેલી બુરીદશા માટે વિચારતું રહેતું હતું. એમણે મુંડા લોકોને અંગ્રેજોથી મુક્તિ મળે તે માટે જાતે નેતૃત્વ પ્રદાન કર્યું. 1894ના વર્ષમાં નિષ્ફળ ચોમાસાને કારણે છોટા નાગપુરમાં ભયંકર દુકાળ અને રોગચાળો ફેલાયો હતો. બિરસાએ મન લગાવી પોતાના સમાજના લોકોની સેવા કરી. 1 ઓક્ટોબર 1894ના દિને નવયુવાન નેતામાં રૂપમાં બધા મુંડાઓને એકત્ર કરી એમણે અંગ્રેજો સમાજમાં લગાન માફ કરાવવા માટે આંદોલન કર્યું. 1895ના વર્ષમાં એમને ગિરફ્તાર કરી હજારીબાગ નગરના કેન્દ્રીય કારાગારમાં 2 સાલની કેદની સજા ભોગવવા રાખ્યા. પરંતુ બિરસા અને એમના શિષ્યોએ દુકાળ પીડિત જનતાની સહાય કરવાનું પૂરા મનથી નક્કી કરી લીધું હતું અને પોતાના મહાન કાળ દરમિયાન જ એક જ મહાપુરુષનો દરજ્જો મેળવ્યો. બિરસાને તેમના વિસ્તારના લોકો ધરતી બાબા નામથી સંબોધન કરતા તેમજ પૂજતા પણ હતા. એમના પ્રભાવની વૃદ્ધિ થતાં આખા વિસ્તારના મુંડા આદિવાસીઓમાં સંગઠિત થવાની ચેતના જાગી. 1897ના વર્ષથી 1900ના વર્ષ દરમિયાન મુંડા અને અંગ્રેજ સિપાહીઓ વચ્ચે લડાઈ થતી રહી અને બિરસા તથા એમના શિષ્યો અંગ્રેજોના નાકમાં દમ કરી રાખ્યો હતો. ઓગસ્ટ 1897ના સમયમાં બિરસા અને એના 400 સાથીઓને તીર કામઠા વડે સજ્જ થઈ ખૂંટી થાણા પર હુમલો કર્યો. 1898ના વર્ષમાં તાંગા નદીના કિનારે મુંડાઓની લડાઈ અંગ્રેજ સેના સાથે થઈ, તેમ જેમાં પહેલાં તો અંગ્રેજ સેના હારી ગઈ, પરંતુ ત્યારબાદ એના બદલે એમના વિસ્તારના ઘણા આદિવાસી નેતાઓને ધરપકડ થઈ. જાન્યુઆરી 1900 ડોમવાડીના ડુંગરોમાં 1 વર્ષ સુધી સંઘર્ષ થયો, જેમાં મોટી સંખ્યામાં સ્ત્રીઓ અને બાળકો માર્યા ગયા. એ વખતે આ જગ્યા પર બિરસા પોતાના લોકોની સભાને સંબોધન કરી રહ્યા હતા. ત્યારબાદ બિરસાના કેટલાક શિષ્યોની ધરપકડ પણ થઈ હતી. અંતે બિરસાએ જાતે 3 ફેબ્રુઆરી 1900ના દિને ચક્રધરપુરમાં જાતે ધરપકડ વોરી લીધી. બિરસા મુંડાએ 9 જૂન 1900ના દિવસે રહસ્યમય રીતે રાંચી ખાતે કારાગારમાં અંતિમ શ્વાસ લીધા અને તેમને સન્માનની વાત કરવામાં આવે તો આજે પણ બિહાર, ઓરિસ્સા, ઝારખંડ, છત્તીસગઢ અને પશ્ચિમ બંગાળના આદિવાસી વિસ્તારોમાં બિરસા મુંડાને ભગવાનની જેમ જ પૂજવામાં આવે છે. બિરસા મુંડાની સ્મૃતિમાં ભારતના ટપાલ ખાતા તરફથી 15 નવેમ્બર 1988ના દિને 60 પૈસા મૂલ્ય ધરાવતી ટપાલ ટિકિટ બહાર પાડવામાં આવી હતી. આવા આદિવાસી સમાજના ક્રાંતિકારી વીર ધરતી બાબા એવા બિરસા મુંડાની આજે તેમની જન્મજયંતિ સમગ્ર ભારતભરમાં ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે ડીસા ખાતે કાર્યરત એકલવ્ય યુવા સંગઠન દ્વારા ડીસા ખાતે આવેલ હિન્દુ ધર્મશાળા ખાતે માજીરાણા સમાજના યુવાનો ભેગા થઈ તેમને કેક કાપી જન્મજયંતિની ઉજવણી કરવામાં આવી હતી. તેમજ સમાજમાં જાગૃતિ લાવવા તેમજ શિક્ષણમાં સમાજ પ્રગતિ કરી આગળ આવે તેવું આહવાન કરવામાં આવ્યું હતું. ખાસ કરીને દરેક સમાજની હરોળમાં ભીલ આદિવાસી સમાજ પ્રગતિ કરે તેવી આજના દિવસે અપીલ કરવામાં આવી હતી. તેમજ દિવાળી પર્વ નિમિત્તે નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી.